વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટમાં વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે કે કેવી રીતે નકામા અને બગડી ગયેલા ફર્નિચરને ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તથા એમાંથી અવનવી વસ્તુઓ બનાવી અને સુંદર રીતે સજાવી શકાય છે. જેમ કે નકામા ટાયર, લાકડાના ટુકડાઓ, બાંબુ, જૂના ફર્નિચર, એમબીએફની સીટ, બગડી ગયેલા ફર્નિચરને કેવી રીતે ક્રિએટિવ રીતે ઉપયોગમાં લઈ શકાય તેને અહીં ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. મારું છે ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ છે, જે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ એમએસ યુનિવર્સિટી ઓફ બરોડાનું છે. અહીંયા અમારા ત્યાં બે સ્પેશિયલાઇઝેશન છે, એક હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને એક ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, જેમાં અમે પ્રયત્ન કરીએ છીએ કે જેટલું પણ અમારું ડેડ સ્ટોક હોય એ પહેલાં આપણે યુઝ કરી લઈએ. એટલે ઘણા બધા સબ્જેક્ટ્સ છે જેમાં અમે સ્ટુડન્ટ્સને મોટિવેટ કરીએ છીએ, ગાઈડ કરીએ છીએ અલોંગ વિથ ધ સબ્જેક્ટ ટીચર, અને એ સમજાવે છે કે આપણે કેવી રીતે એ જે ડેડ સ્ટોક છે એને યુઝ કરી શકીએ અને કેવી રીતે નવી નવી વસ્તુઓ બનાવી શકીએ. તો જાણે કે એક્ઝામ્પલ આપું તો એમાં છે કે આપણે વેસ્ટ ટાયર્સ છે, પછી રોડ્સ છે, બેમ્બુ છે, ઓલ્ડ ફર્નિચર આઇટમ્સ છે, અને જે એમડીએફ શીટ્સ છે, જે અમારી જૂની એમડીએફ શીટ હતી, ઘણા બધા અમારા પાર્ટિકલ બોર્ડના ફર્નિચર હતા જે બગડી ગયા છે, ફ્લડમાં પણ બગડી ગયા હતા અમારા એ ફર્નિચર આઇટમ્સ. તો એ અમે લોકોએ શું કર્યું કે એને કેવી રીતે ક્રિએટિવલી આપણે યુઝ કરી શકીએ અને બેઠક બનાવી શકીએ સ્ટુડન્ટ્સ માટે, અને એની ઉપર એક સ્પોન્જનું કવરિંગ આપી દીધું જે રેગઝીનથી કવર કરી દીધું છે. તો એ લોકો સ્ટુડન્ટ્સ એને વેઇટિંગ એરિયા અને રિફ્રેશમેન્ટ એરિયા અને લંચ લેવા માટે પણ એ જગ્યા ઉપયોગમાં લે છે. એક જે ટાયરનું સિટિંગ અમે ક્રિએટ કર્યું છે જે સ્ટુડન્ટ્સે જ કર્યું છે, બધું વર્ક અમારા સ્ટુડન્ટ્સે જ કર્યું છે, ઓફકોર્સ ઇન ગાઈડન્સ વિથ ધી ટીચર. અને એ ટાયરનું સિટિંગ જે એ લોકોએ બનાવ્યું છે અલોંગ વિથ અ સિમ્પલ પાર્ટીશન, એ બધું પણ એમનું જ કામ છે. અને એસેસરીઝના રૂપે પણ ઘણી બધી પેઇન્ટિંગ્સ જે એ લોકોએ વર્કશોપમાં બનાવી હતી, તો એ એરિયાને વાઇબ્રન્ટ બનાવવા માટે, થોડું કલર એડ કરવા માટે એ લોકોએ આ પેઇન્ટિંગ્સ અને વોલ એસ્થેટિકલી સારી લાગે એટલે થોડું કલર યુઝ કર્યું છે. ઘણા બધા જે પ્રેક્ટિકલ રૂમ્સ છે એમાં જે અમારા સ્ટુડન્ટ્સ છે, આ વખતે એ લોકોએ એને રિનોવેટ કર્યું છે અને એમના સબ્જેક્ટના અંડર એ લોકોએ ડિફરન્ટ આર્ટ ફોર્મ્સ ઓફ ગુજરાત, આર્ટ ફોર્મ્સ ઓફ ઇન્ડિયા, એક મેપ બનાવ્યું છે એ લોકોએ આપણા ભારતનો નકશો, અને એમાં ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેટ્સમાં કયા કયા આર્ટ ફોર્મ્સ ફેમસ છે એ રીતે એ લોકોએ એને થોડું એમ્બોસ્ડ ફિલિંગ આપ્યું છે. શીટ યુઝ કરીને એમ્બોસ્ડ ફિલિંગથી એ લોકોએ દર્શાવ્યું છે, અને સરસ એન્વાયરમેન્ટ મળી જાય છે સ્ટુડન્ટ્સને, વાઇબ્રન્ટ થઈ જાય છે ક્લાસ. આમાં શું છે કે આપણે બોરિંગ ક્લાસરૂમ પહેલાં જેમ બેન્ચ અને ટેબલ રાખો અને કલર થોડા વ્હાઇટ જ હોય કે ઓફ વ્હાઇટ હોય, તો અમે અહીં પ્રયત્ન કર્યું છે કે સ્ટુડન્ટ્સ જ પોતાનું લેબોરેટરી અને ઘણા બધામાં કલર સજેશન્સ આપી શકે છે. તો તમે જોઈ શકશો અહીં એ લોકોએ એક વોલ છે ડિફરન્ટ પેઇન્ટ કરી છે, જાતે પેઇન્ટ કરી છે. પછી કલર એડ કરવા માટે એ લોકોએ ઘણા બધા આવા યુઝ કર્યા છે. પછી ઘણા બધા પ્લાન્ટ્સ પણ એ લોકોએ, લેન્ડસ્કેપિંગ અને ગાર્ડનિંગ જે અમારું એક સબ્જેક્ટ છે જે સ્ટુડન્ટ્સ ભણતા હોય છે અને એમના સબ્જેક્ટ ટીચર એમને ગાઈડ કરે છે, તો આખું એક બેમ્બુ યુઝ કરીને, જે વેસ્ટ બેમ્બુ હતું એ યુઝ કરીને એ લોકોએ આખું એક સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, અને જેના લીધે આ બહુ જ સરસ લાગે છે. પ્લાન્ટ્સ અને વેલ ઉપર ચડતી હોય છે. સૌથી પહેલાં જે જરૂરી છે અને જે આપણી ગવર્મેન્ટ પણ પ્રમોટ કરે છે, આપણે સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ. તો સ્વચ્છતા અભિયાનનું જે મેઇન છે કે એટલું ક્લીનીનેસ નહીં, પણ આપણે જે ડમ્પ કરી દઈએ છીએ મોસ્ટલી ફર્નિચર આઇટમ અને વેસ્ટ પ્રોડક્ટ, અને અલ્ટિમેટલી એ ડમ્પ કરીએ છીએ તો વેસ્ટ જનરેશન વધારે થશે અને એનો નિકાલ લાવવાનું પણ બહુ જ અઘરું થશે. તો અમારો પ્રયત્ન એ હોય છે કે જેટલું બને એટલું જે વેસ્ટ વસ્તુઓ છે એને આપણે રીપ્રોડક્ટિવલી યુઝ કરી દઈએ અને અપસાયકલ કરીએ. સ્ટુડન્ટ્સને પણ એ શીખવાડીએ કે બધી વસ્તુ ફેંકવા માટે ના હોય, આપણે એને રીયુઝ પણ કરી શકીએ છીએ, એન્ડ ઇન એન એફિશિયન્ટ વે, ગુડ વે, અને ઇન્ટિરિયર્સ પણ વાઇબ્રન્ટ થઈ જાય એનાથી. તો આ એક અમારું મિશન હોય છે જેમાં એમને લાઈફમાં એક લેસન મળે છે કે આપણે ફેંકતા વખત પહેલાં આપણે એ જોવાનું કે આપણું રીયુઝ થાય તો આપણે પહેલાં યુઝ કરી લઈએ, અને પછી જે જરા પણ યુઝ ના થાય તો જ આપણે એનો નિકાલ કરીએ. તો એ પણ એક સ્વચ્છતા અભિયાનનું મિશન છે આપણું.